સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં કર્મચારીઓને હંગામી ધોરણે નિમણૂક આપવામાં શારીરિક તપાસ કરાઈ હતી. મહિલા કર્મચારીઓને નિર્વસ્ત્ર કરીને તપાસ કરાવવામાં આવી હોવાથી હોબાળો મચ્યો હતો, જેમાં યુવક કોંગ્રેસે ઘી હોમતા સ્વીમેર હોસ્પિટલ ખાતે પહોંચીને મહિલાઓ પર અત્યાચાર બંધ કરોના નારા લગાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં મહિલાઓને હંગામી ધોરણે નિમણૂક આપવા માટે શારીરિક તપાસ કરાવવાનો નિયમ છે. જોકે મહિલાઓને ગ્રુપમાં એક સાથે રાખીને નિર્વસ્ત્ર કરાવીને તપાસ કરાયાની વાતે હોબાળો મચી ગયો હતો. કર્મચારી યુનિયન દ્વારા કમિશનરને પત્ર લખીને આ મામલે તપાસ કરવા માંગ કરી હતી. કમિશનરે ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં તપાસ કરી 15 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું. આ મામલે મહિલા આયોગ દ્વારા પણ પોલીસ કમિશનર અને કમિશનર પાસે રિપોર્ટ માંગવાની તૈયારી દર્શાવી છે. સમગ્ર મુદ્દે કોંગ્રેસે હોબાળો મચાવીને જણાવ્યું હતું કે ભાજપના રાજમાં મહિલાઓની ગરિમા જળવાતી નથી. ભાજપ દ્વારા સમગ્ર મામલાને રફેદફે કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તપાસ સમિતિ દ્વારા 15 દિવસમાં રિપોર્ટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, જે યોગ્ય નથી. રિપોર્ટ માત્ર 3 દિવસમાં જ બની જવો જોઈતો હતો. તો શનિવારે ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ દ્વારા પણ આવેદનપત્ર આપી મહિલાઓને ન્યાય મળે તેવી માંગ સાથે આવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી. મારું નામ ભાઈલાલ બી વૈષ્ણવ, હું ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસનો પ્રમુખ છું અને મારી સાથે અમારા જે સંસ્થા છે, સંસ્થાના બધા હોદ્દેદારો અને કાર્યકરો છે. સ્વીમેર હોસ્પિટલમાં સુરત મહાનગરપાલિકામાં જે કર્મચારી અધિકારીઓ ફરજ બજાવે અને એમની ફિઝિકલ ફિટનેસ એટલે શારીરિક રીતે યોગ્યતા માટે એ લોકો કર્મચારી અધિકારીઓને અહીંયા મોકલાવતા હોય છે. હમણાં એક બે દિવસ પહેલાં જે મહિલા કર્મચારીઓ કારકુનો જે શિક્ષિત છે એ લોકોના મેડિકલમાં ટેસ્ટ માટે અહીંયા મોકલવામાં આવેલા અને એ લોકોને ગાયનેક વિભાગના અધિકારીઓએ તબીબી અધિકારીઓએ જે મેડિકલ એથિક્સ છે એનો વિરોધ કરી એની વિરુદ્ધ જઈ કર્મચારીઓને એક રૂમમાં ઓપન ઉભા રાખી કપડાં ઉતારી એમની શારીરિક તપાસ કરી અને એમને ન પૂછવા જેવા પ્રશ્નો પૂછી એમને અપમાનિત કરેલ છે અને એનો અમે વિરોધ કરીએ છીએ. અને મહિલાના સન્માન માટે, મહિલાનું સન્માન જળવાય એ માટે અમે સ્વીમેર હોસ્પિટલના ડીન અને સુપ્રિન્ટેન્ડને રજૂઆત કરવા માટે આવેલા છે અને અમે બે દિવસ પછી કમિશનરને પણ આવેદનપત્ર આપવાના છે અને આવેદનપત્ર આપી અમે જે જવાબદાર અધિકારીઓ છે તેમને સામે શિક્ષાત્મક પગલાં લઈ આવે એવી અમારી માંગણી છે. અને જો શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન અને ગાંધીજી માર્ગે આંદોલન કરશું એવી પણ એમને અમે ચીમકી આજે આપવાના છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે મનપા કમિશનર દ્વારા 15 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાના આદેશ બાદ આ મામલે કેટલી બારીકાઈથી તપાસ થાય છે. બ્યુરો રિપોર્ટ, સુરત.